Good morning, students. I, Dhaval Sanghani, welcome you all in Saraswati Group of Education. Vidyarthi Mitro, Standard 8, Subject English. Maapre, Chapter Number 3. What? Where are you doing? Maa Part 2 no aapre abhyas karva jai rahiya chhe. Part 1 maa aapre shu sikhi gaya? Kyunki Part 1 maa aapre थोड़ा अघरा शब्दों जो पाठ ने अनुरूपता न्यू वर्ड्स एनो अभ्यास करियो गुजराती साथे अने टीना छे एनी मित्र मीना ने पत्र लिखे छे के ए बे मेला नी मुलाकात ले छे कैरेक्टर छे मीना ने टीना फेर छे विलेज फेर ने ट्रेड फेर बे मेला नी मुलाकात ले छे विलेज फेर એટલે ગામનો મેળો ગામનો મેળો એટલે આપણે મે તમને કહેલો કે સાતમ આઠમ દિવાળી કે કોઈ અમાસ પૂનમ ના ભરાતા મેળા જેમાં મનોરંજનો અવનવી વેરાયટી હોય નાનો ચકડોળ મોટો ચકડોળ જાદુગર નવ નવા સ્ટોલ આ બધું હોય એમાં વિલેજ ફેર અને ટ્રેડ ફેર એટલે શું તો કે ટ્રેડ ફેર એટલે વેપારી મેળો એટલે શું તો કે વેપારી મેળો એટલે કોઈ પણ કંપની પોતાના માલની જાહેરાત માટે ડેમોન્સ્ટ્રેશન માટે એક મેળાનું આયોજન કરે છે એમાં ઘણી બધી કંપનીઓના પ્રોડક્ટ્સ આવેલી હોય છે તો એક મોટા ગ્રાઉન્ડમાં ભરાય છે ટ્રેડ ફેર કોઈ એક્ઝિબિશન હોય છે જેમાં સેલ્સમેન છે એ અવનવી વેરાયટી અવનવી આઇટમ્સનું ડેમોન્સ્ટ્રેશન કરે છે નિદર્શન કરે છે કે આ આઇટમનો શું ઉપયોગ છે તે તમને કેટલું યુઝફુલ છે વગેરે ટ્રેડ ફેરમાં આપણે જાણી શકીએ છીએ હવે આપણે પાર્ટ 2 માં આગળ અભ્યાસ કરીએ પહેલા વાત કરી હતી આપણે વિલેજ ફેરની જેની ટીનાએ મુલાકાત લીધેલી હતી હવે ટીના જે છે એ ટ્રેડ ફેરની મુલાકાત લે છે એની વાત આપણે અહીં કરવાના છીએ આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા વિલેજ ફેર મીનાએ ક્યાં માન્યો હતો તો કે વિલેજ ફેર છે એ હાલોલમાં હતો હાલોલ અને પાવાગઢ વચ્ચે એક જે મેદાન આવેલું છે એમાં બે મંદિરની વચ્ચે આ વિલેજ ફેર આયોજન થયેલું હતું વિલેજ ફેરમાં શું હતું તો કે મેરી ગો રાઉન્ડ અને જાયન્ટ નાનું ચકડોળ અને મોટું ચકડોળ ઘણી બધી ટોયસોપતી એટલે કે રમકડાની દુકાનો હતો કલરફુલ બજાર એટલે કે રંગબેરંગી બજાર હતું જેમાં હાઉસ હોલ્ડ એટલે કે ઘર ઉપયોગી ચીજ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હતું આ બધું ક્યાં હતું તો કે વિલેજ ફેરમાં હતું હવે આપણે વાત કરવાના છીએ ટ્રેડ ફેરની આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા એટલે ટીના છે એ મીનાને પત્રમાં જણાવે છે આગળ કે થોડા દિવસો પછી જે વડોદરામાં વેપારી મેળો ભરાણો હતો ત્યાં હું ગઈ હતી આપણે આગળ જ જોયું હતું કે હાલોલ છે એ વડોદરાથી ખૂબ જ નજીક આવેલું છે ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ આમાં કોઈ માતા પિતા સાથે ટીના નહોતી ગઈ હાલોલ ટીના એના માતા પિતા સાથે ઓટો રિક્ષામાં સાંજે ગઈ હતી પણ આ ટ્રેડ ફેર છે જે વેપારી મેળો છે એ સ્કૂલ ટ્રીપ હતી એટલે કે સ્કૂલ તરફથી કરવામાં આવેલી પિકનિક પ્રવાસ હતો વી વેન્ટ દેર બાય સન્ડે અમે ત્યાં રવિવારે ગયા હતા વી વેન્ટ બાય બસ અને અમે બસ દ્વારા ગયા હતા તો આ પેરેગ્રાફમાં ટીના છે મીનાને જણાવે છે કે અમે વેપારી મેળાની મુલાકાત લીધી હતી જે વડોદરામાં આયોજિત કરવામાં આવેલો હતો અને તે કોઈ પિકનિક નહોતી પણ એક શિક્ષણના હેતુરૂપ આ પ્રવાસ હતો જે સ્કૂલ દ્વારા લઈ જવામાં આવેલો હતો અમે ત્યાં રવિવારે ગયા હતા અને એ સ્કૂલ બસ દ્વારા ગયા હતા દેર વોઝ નો એન્ટ્રી ફી વિદ્યાર્થી મિત્રો ઘણા બધા આપણે મનોરંજન મેળાઓ જોઈએ છીએ આપણે રાજકોટમાં પણ જોઈએ છીએ તો એવા ઘણા બધા મનોરંજન મેળામાં પણ એન્ટ્રી ફી હોય છે 20 રૂપિયા 30 રૂપિયા ટિકિટ હોય છે એવી રીતે ટ્રેડ ફેરમાં પણ ટિકિટ હોય છે વેપારી મેળામાં પણ ટિકિટ હોય છે પણ આ વેપારી મેળો હતો ધેર વોઝ નો એન્ટ્રી ફી ત્યાં કોઈ ફી નિઃશુલ્ક હતો એટલે કે મફત હતો ધ વોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ વોલ એટલે કે આખે આખું સંપૂર્ણ ગ્રાઉન્ડ એટલે મેદાન જે છે વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ મોટા મોટા સ્ટોલથી આખું ગ્રાઉન્ડ છે ભરાયેલું હતું ધેર વેર મેની સ્ટોલ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ ઇલેક્ટ્રોનિક એટલે ઇલેક્ટ્રિકને લગતી ગુડ્સ એટલે માલ સામાન ત્યાં ઘણા બધા ઇલેક્ટ્રિકને લગતા માલ સામાનના સ્ટોલ હતા લાઈક એટલે જેવા કે ટીવી વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ ટીવી વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમના ત્યાં સ્ટોલ હતા ઇલેક્ટ્રોનિક માલ સામાનના ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર ડ્રેમોસ ટ્રેડિંગ અથવા વેલ ડ્રેસ
The girls on the counters were well dressed. જે કાઉન્ટર ઉપર ગર્લ્સ હતી એ વેલ ડ્રેસ હતી એટલે કે ને ખૂબ જ સારો પોશાક પહેરેલો હતો યુનિફોર્મ હતો દે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન વિથ અ સ્માઈલ હવે જે કસ્ટમર આવે બરોબર આ વેપારી મેળામાં જે કસ્ટમર અથવા કોઈ ઓડિયન્સ આવે પ્રેક્ષક આવે વિઝિટર્સ આવે એને તે પ્રશ્નો જે પૂછે વિઝિટર્સ જે કસ્ટમર જે પ્રશ્ન પૂછે એના જે જવાબ છે તે આ ગર્લ્સ છે એ હસતા મોઢે સ્માઇલિંગ ફેસ સાથે આપતી હતી ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ બીજી બાજુ એટલે કે ધેર વોઝ અનધર રો બીજી રો રો એટલે હારમાળા એક બીજી સ્ટોલની હારમાળા પણ હતી ગ્રાઉન્ડમાં આપણે જોઈ ગમે તેમ સ્ટોલનું ગોઠવણ ન હોય તમે ગ્રાઉન્ડમાં વેપારી મેળામાં ક્યારેક ગયા હશો તો ગમે તેમ સ્ટોલની ગોઠવણી ન હોય બરોબર ગ્રાહકોને વિઝિટર્સ એટલે કે મુલાકાતીઓ જે છે એને હાલવા માટેનું યોગ્ય જગ્યા હોય છે અને બને શકે તો ગ્રાઉન્ડની સરહદ એટલે કે બાઉન્ડ્રી હોય ને એ આવરી લીધી હોય છે સ્ટોલ રૂપે ફોર થિંગ લાઈક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન્સ હવે જે બીજી રો હતી ને પહેલી રોમાં શું વેચાઈ રહ્યું હતું સોરી શેનું ડેમોન્સ્ટ્રેશન હતું તો કે ટીવી વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ હવે બીજી જે સ્ટોલની રો છે એમાં શેનું ડેમોન્સ્ટ્રેટિંગ હતું તો કે ફોર થિંગ્સ લાઈક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન હવે એમાં ફ્રીજ અને વોશિંગ મશીન વિશે સેલ્સમેન છે એ ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યા હતા નિદર્શન કરી રહ્યા હતા જે વિઝિટર્સ હતા તેઓને વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ એ મિક્સચર ગ્રાઇન્ડર મિક્સચર ગ્રાઇન્ડર જોયું છે બધાએ યસ આપણા મમ્મી ચટણી બનાવે બરોબર કોઈ પણ મસ્ત વાનગી બનાવી હોય ને પેસ્ટ બનાવવી પડે બરોબર એ પેસ્ટ બનાવવા માટે એને આ ત્રણ ચાર વસ્તુને મિક્સ કરવું પડે એનું મિક્સર કરવું પડે તો એ ક્યાં થાય તો કે મિક્સર ગ્રાઇન્ડરમાં થાય ઓકે તો કે વન સેલ્સમેન છે એક સેલ્સમેન હતો વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ એટલે કે બતાવી રહ્યો હતો યુઝ ઓફ અ મિક્સચર આ મિક્સચર છે એનો યુઝ કઈ રીતે થાય એનું ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યો હતો ટુ યંગ વુમેન આર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન અને બે યુવાન સ્ત્રીઓ તેને થોડા ઘણા પ્રશ્નો પૂછી રહી હતી નેક્સ્ટ પેરેગ્રાફ વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ અમે આખા મેળામાં ફર્યા આ ટ્રેડ ફેર જે હતો એને આખા મેળાની અમે મુલાકાત લીધી વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ અને દરેક વસ્તુ અમે નિહાળી દરેક વસ્તુનું અમે ઝીણવટ ભર્યું અવલોકન કર્યું એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ હવે બીજી બાજુ એટલે કે પહેલી હરોળમાં શું હતું સ્ટોલ હતા એ સ્ટોલ ઇલેક્ટ્રોનિક ગુડ્સના હતા એમાં શું હતું તો કે ટીવી વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ હવે જે બીજી સ્ટોલની લાઈન હતી એમાં શું હતું તો કે ફ્રીજ વોશિંગ મશીન અને મિક્સર ગ્રાઇન્ડર હતું હવે જે અનધર એટલે કે સામેની છેડે જે બાજુ હતી એમાં શું વેચાઈ રહ્યું હતું તો કે ફૂડ સ્ટોલ હતા એટલે કે ખાણીપીણીની દુકાનો હતી માય ફ્રેન્ડ્સ ઓર્ડર પીઝા એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી મારા મિત્રો જે હતા અમે સ્કૂલના પ્રવાસે ગયા હતા એટલે કે મારા મિત્રો હતા જે સ્ટુડન્ટ્સ મારી સાથે જે ક્લાસમેટ હતા એને પીઝાનો ઓર્ડર આપ્યો જ્યારે મેં ગ્લાસ ઓફ અ લસ્સી અ આવેલો છે અ એટલે એક વચન સિંગ્યુલર એટલે એક જ ગ્લાસ લસ્સીનો મેં મગાવ્યો વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સર્વ્ડ ધ ફૂડ અમે ખાણીપીણીના જે સ્ટોલ હતા ને એની બાજુમાં થોડી વાર બેઠા અને સર્વ્ડ ધ ફૂડ સર્વ્ડ એટલે સુગંધ માણવી અવનવી વેરાયટીઓ બનતી હતી એની જે મજેદાર સુગંધો આવતી હતી એને અમે આનંદ લીધો ધેર વેર કપલ ઓફ સ્વીટ શોપ્સ ત્યાં થોડી ઘણી મીઠાઈઓની પણ દુકાનો હતી બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ પરંતુ અમે કોઈ પણ જાતની સ્વીટ મીઠાઈ ખરીદી નહીં વી કેમ બેક ઇન ધ ઇવનિંગ અમે સાંજે અમારો પ્રવાસ પૂરો કરી અને ઘરે પરત ફર્યા હાલોલ પરત ફર્યા ક્યાં પ્રવાસ હતો તો કે વડોદરા શું હતો પ્રવાસ તો કે સ્કૂલ ટ્રીપ હતી કેના દ્વારા ગયા હતા તો કે બસ દ્વારા ક્યારે ગયા હતા તો કે સન્ડે વી કમ બેક ઇન ધ ઇવનિંગ અમે સાંજે પાછા ફર્યા ઓકે આઈ વિલ સ્ટોપ નાઉ હવે ટીના જે છે એ એમ કહે છે કે હું મારું પત્ર લખવાનું અહીં બંધ કરું છું કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ જ્યારે વિદ્યાર્થી મિત્રો પત્ર લખીને ત્યારે અંતિમ લાઈન આ હોય છે કે કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ તારા માતા પિતાને મારા વંદન કહેજે યોર સિન્સિયરલી એટલે તારી નિષ્ઠાપૂર્વક તારી બહેનપણી ટીના ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણો આ ચેપ્ટર પૂરો થાય છે આમાં આપણે બે મેળાની મુલાકાત જોઈ વિલેજ ફેર અને ટ્રેડ ફેર
એનું થોડુંક પ્રશ્ન સ્વરૂપે રિકેપ કરી લઈએ. તો કે વિલેજ ફેર ક્યાં ભરાણો હતો? કે હાલોલમાં. ટ્રેડ ફેર ક્યાં હતો? તો કે વડોદરામાં. આ બંને મેળાની મુલાકાત કોણ લે છે? તો કે ટીના. મીના કોની મુલાકાત લે છે? તો કે ધોળાવીરા. ટીના છે એ વિલેજ ફેરની મુલાકાત કોની સાથે લે છે? તો કે પોતાના માતા પિતા સાથે. ક્યારે જાય છે? તો કે સાંજે. શેમાં જાય છે? તો કે ઓટો રિક્ષામાં. ત્યારબાદ તે ત્યાં શું જુએ છે? તો કે ટોય શોપ હોય છે. ટોય શોપ ઉપર બાળકો છે એ એકી તસે પ્લેનને જોઈ રહ્યા હોય છે અને ઉત્સાહપૂર્વક આનંદમાં આવીને ઓવરજોય થઈ અતિ ઉત્સાહમાં આવીને તાળીઓ વગાડતા હોય છે. જાદુગર હોય છે તે પાંચ દડાઓ છે હવામાં રાખી અને પોતાની પ્રયુક્તિ બતાવી રહ્યું હોય છે. ટ્રેડ ફેરમાં તેને અલગ અલગ ઇલેક્ટ્રોનિક આઇટમ્સના ગુડ્સના સ્ટોલ જોયા, જેમાં ટીવી, વીસીઆર, ફ્રીજ, વોશિંગ મશીન, મિક્સર ગ્રાઇન્ડરના સ્ટોલ હતા. ત્યારબાદ બીજી બાજુ ખાણીપીણીના સ્ટોલ હતા, જેમાં તેના મિત્રોએ પીઝાનો ઓર્ડર આપ્યો, જ્યારે ટીનાએ ગ્લાસ ઓફ લસ્સીનો ઓર્ડર આપ્યો. જ્યાં સુધી પોતાનો ઓર્ડર ન આવ્યો ત્યાં સુધી તે ખાણીપીણીના સ્ટોલની બાજુમાં બેસે છે, આરામ કરે છે અને મજેદાર ખાના જે વસ્તુઓ વાનગીઓ બને છે તેનું સુગંધ લઈ અને આનંદ માણે છે. ત્યાં થોડી ઘણી સ્વીટ શોપ એટલે કે મીઠાઈની દુકાનો પણ હતી, તેને પણ આનંદ માણે છે. પણ ટીના અને કોઈ પણ જાતની મીઠાઈ ખરીદી કરતી નથી. અને પાછો આ સ્કૂલ પ્રવાસ છે, સન્ડે એટલે કે રવિવારે રાત્રે સાંજે પોતાના વતન હાલોલ પરત ફરે છે. અને ટીના છેલ્લે એવું કહે છે કે મારા તારા માતા પિતાને મારા વંદન કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે થોડા એક એક્સરસાઇઝ છે ટ્રુ ફોલ્સ નામની, તમારી ટેક્સ્ટ બુકમાં છે, જેને આપણે જોઈ લઈએ. ટીના વિઝિટેડ ધોળાવીરા. ટીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. રાઈટ ઓર રોંગ? તો કે ફોલ્સ. શું કામે? કોણે લીધી હતી? તો કે મીનાએ લીધી હતી. ટીનાએ શોની મુલાકાત લીધી હતી? વિચારવું જોઈએ. ટીનાએ બે વિલેજ ફેર, એક વિલેજ ફેર અને ટ્રેડ ફેરની મુલાકાત લીધી હતી. મીના વિઝિટેડ એ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. મીના છે એ ટ્રેડ ફેરની મુલાકાત લે છે 2014માં, માર્ચમાં નહીં. કોણ લે છે? ટીના લે છે. પણ એ ક્યારે લે છે? જુલાઈ મહિનામાં, માર્ચમાં નહીં. મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીના છે એ વિલેજ ફેરની મુલાકાત પોતાના માતા પિતા સાથે લે છે. ફોલ્સ. કોણ લે છે? ટીના લે છે એના માતા પિતા સાથે. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. ટ્રેડ ફેર હાલોલમાં યોજાયો હતો? ના. હાલોલમાં કયો હતો? વિલેજ ફેર. ટ્રેડ ફેર ક્યાં હતો? વડોદરામાં. મીના એટ જલેબીસ. મીનાએ જલેબી ખાધી? ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચર બરોબર તમને સમજાઈ ગયો હશે. આ સેશનના અંતે તમને એક વર્કશીટ આપવામાં આવશે, જે પીડીએફ સ્વરૂપે હશે, જેમાં એમસીક્યુ અથવા ટ્રુ ફોલ્સ અથવા બ્લેન્ક્સ હશે, જે તમારે તમારી એચડબલ્યુમાં વ્યવસ્થિત કરવાની રહેશે સુંદર હેન્ડરાઇટિંગ સાથે. થેન્ક યુ.